नमस्कार विद्यार्थी मित्रों, हूँ अजय भारतीय, महावीर क्लासेसना डिजिटल क्लास में आप सौनु स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, चैप्टर नंबर 2 बहुपदीय धोरण 9 में, अने आज टॉपिक नंबर 4 है बहुपदीना भागाकार। ऑलरेडी आपणे टॉपिक नंबर 3 में पण बहुपदीना भागाकार तो जोई ज गया छे, परंतु थोड़ा ओछा दाखला था एटले मारे वधारे करवा था। एमां फक्त ने फक्त भागाकार सुरेख बहुपदी वडे भागाकार करता शीखी गया था। आज अलग अलग हशे, कोई एना माटे लिमिटेशन्स नहीं, पण भागाकार करवा। पहला तो मैं तमने याद करावी दऊं, आना पर खास आपणे चर्चा करी छे के भाई बहुपदीना शून्य एटले शुं। आ टॉपिक में नथी, पण मने एवुं थाय के मारे ए वस्तु एटले करावी जोईए के वारंवार याद रहे आपणने, एटला माटे के बहुपदीमां बहुपदीना शून्य एटले शुं, शून्य एटले शुं। टॉपिक आनो नथी, याद राखजो। બહુપદીના શૂન્ય એટલે શું? તો બહુપદીમાં ચલ, ચલ એટલે એક્સ વાય ટી જે કહેતો, ને કિંમત મૂકતા બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય તો તે ચલની કિંમતને તે બહુપદીનું શૂન્ય કહેવાય। એટલે કે ચલની કિંમત તમે બહુપદીમાં મૂકી દો અને બહુપદીનું મૂલ્ય શું મળી જાય? ઝીરો મળી જાય। જો બહુપદીનું મૂલ્ય ઝીરો મળી જાય તો આપણે કહી શકીશું કે શું કે એ જે ચલની કિંમત છે એ બહુપદીનું શું છે? તો તમને ભાગાકાર કરતા આવડે? ગઈકાલે એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે શું શીખી ગયા છે કે ભાગાકાર કરતી વખતે એવું ખાસ ચેક કરવાનું કે ભાઈ આની અંદર જે રકમ છે એ ઉતરતા ક્રમમાં છે કે નહીં। ઉતરતો ક્રમ એટલે જે ઘાત છે, બરાબર, એ ઉતરતા ક્રમમાં હોય છે। જેમ કે આને આપણે ભાજ્ય બહુપદી કહીએ, એને પી ઓફ એક્સ નામ આપીએ, પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુ પ્લસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ સેવન, અને આ છે આપણો ક્યુ એફ એક્સ, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ। તો આ ઉતરતા ક્રમમાં છે, જો એક્સ ક્યુ પછી સ્ક્વેર પછી એક ઘાત, બરાબર છે, ત્રણ ઘાત પછી બે ઘાત પછી એક ઘાત પછી અચળ પદ, અને ક્યુ ઓફ એક્સ એટલે શું? એક્સ સ્ક્વેર પ્લસ એક્સ। તો આનો તમે ભાગાકાર કરી દો, ઉતરતા ક્રમમાં છે જ એટલે વાંધો નથી, એક્સ ક્યુ પ્લસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ સેવન। તમે કહેશો સર અહીં તો નથી, અચળપદ નથી, તો અચળપદ ના હોય તો ચાલે, પાછળના પદ ના હોય તો ચાલે, વચ્ચેનું પદ ના હોવું જોઈએ, વચ્ચેનું પદ ન હોય તો એ અઘરું છે, એટલે આપણે ઝીરો મૂકતા હતા। તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વડે આપણે ભાગાકાર કરવાનો છે। તો પહેલું શું કામ કરશો? તો અહીં એક્સ સ્ક્વેર છે ને અહીં એક્સ ક્યુ છે, તો કેટલા વડે ગુણશો? એક્સ એક્સ વડે, તો એક્સ વડે બંને ગુણી નાખો એટલે એક્સ ક્યુ પ્લસ એક્સ સ્ક્વેર, એક્સ ક્યુ અને એક્સ સ્ક્વેર। તો નિશાની આ ચેક કરો, કેન્સલ થાય નથી થતું, તો આપણે એને નિશાની બદલી કરો અને કેન્સલ કરી દો। હવે ત્રણ એક્સ સ્ક્વેરમાંથી માઇનસ, આ નિશાની ધ્યાનમાં રાખવાની, છેદની જે ચેન્જ કરી છે તે નિશાની, ત્રણ એક્સ સ્ક્વેરમાંથી એક્સ સ્ક્વેર જાય તો શું રહેશે? ટુ એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ। હવે મારી પાસે શું છે? એક્સ સ્ક્વેર છે અને મારે લાવવાનું છે ટુ એક્સ સ્ક્વેર, પણ પ્લસ ટુ એક્સ સ્ક્વેર એટલે પ્લસ વડે તો ગુણીશું જ, અહીં કશું નથી, હા જોજો, એટલે એક્સ સ્ક્વેર તો છે જ, મારે ટુ એક્સ સ્ક્વેર લાવે એટલે બે વડે ગુણીશ, તો બેને એક્સ સ્ક્વેર વડે ગુણો એટલે બે એક્સ સ્ક્વેર, અને બે ગુણ્યા એક્સ બંને સાથે ગુણવાના એટલે બે એક્સ, નિશાની બદલી કાઢો, માઇનસ માઇનસ, આ કેન્સલ, ઝીરો, ચાર એક્સ માઇનસ બે એક્સ સુધી હશે, બે એક્સ વત્તા સાત। ઓકે, હવે તમે જો આ સમજી જાઓ, ભાજક બહુપદીમાં એક્સ સ્ક્વેરથી શરૂઆત થતી હતી અને હવે જે શેષ વધી છે એ શેષ એ એક્સ સ્ક્વેર કરતાં નાની છે, એટલે ભાગ ચાલી શકશે નહીં। ટૂંકમાં યાદ રાખજો, ભાજક બહુપદી હંમેશા જેનો ભાગાકાર કરવાનો છે એ ભાજક બહુપદી કરતાં મોટો હોય છે, મોટી ઘાતો છે। તો અહીં તો એક્સ સ્ક્વેર છે અને એ ફક્ત બે એક્સ છે, તો ભાગ ચાલે નહીં। આમ અહીં લખી શકશો ભાગફળ બહુપદી એક્સ વત્તા બે, શેષ બહુપદી બે એક્સ વત્તા સાત, બરાબર, અને ભાજક બહુપદી, આ તમારી નોટબુકમાં લખવાનું, એક્સ સ્ક્વેર વત્તા એક્સ। સમજાઈ રહ્યું છે? ઓકે, વધી આગળ, હવે નેક્સ્ટ દાખલો લઈએ। અહીં જો આપણું કામ એટલું કે ઉતરતા ક્રમમાં હોવું જોઈએ, ઉતરતા ક્રમમાં ના હોય એટલે આપણા માટે ડિફિકલ્ટ પડે, તો સ્ટાર્ટ કરો। પી ઓફ એક્સ ભાજ્ય
જરા પેન કલર બદલી કાઢો, મને લખેલી તમને થોડુંક તકલીફ પડતી હશે જોવામાં. હા જોઈ લે, હા તો વધારે તકલીફ પડશે. હા તો સારું જ રહેશે, કોઈ શંકા નથી. પી ઓફ એક્સ બરાબર 4x² માઇનસ 7x + 10, ને કોના વડે ભાગવાનું છે? ક્યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 2. ઓકે, તો પી ઓફ એક્સ બરાબર 4x² ઓછા 7x + 10 છે. તો ઉતરતા ક્રમમાં છે એ જોઈ લો પહેલાં. પી ઓફ એક્સ બરાબર ઘન, પછી કોણ આવવું જોઈએ? વર્ગવાળું પદ આવવું જોઈએ, છે નથી. પછી એક ઘાત, એક્સની એક ઘાતવાળું છે. પછી અચળ પદ, ઓકે છે. તો પછી કોઈ વાંધો નથી, 4x² પ્લસ 0x² માઇનસ 7x + 10. અને અહીં તો કોઈ તકલીફ જ નથી, કારણ કે ઉતરતા ક્રમમાં જ છે. હવે ભાગાકાર ચાલુ કરીએ. 4x² વત્તા 0x² ઓછા 7x + 10. કોના વડે ભાગાકાર કરવાનો છે? એક્સ ઓછા 2 સાથે. તો અહીં કેટલા વડે ભાગશો? એક્સ ઓછા 2 સાથે ભાગાકાર કરવાનો 4x નો, એટલે 4x બરાબર 4x² લાવવાનો છે. અને એક્સ છે મારી પાસે, મારી પાસે એક્સ છે, ગુણ્યા શું કરું તો 4x³ આવશે. તો અહીં શું લખવું પડે? 4x² ઓકે, એટલે મારે કેટલા વડે ગુણવા પડશે? 4x² આ 4x² બંને સાથે ગુણવાના, એટલે 4x³ અને 2 સાથે ગુણશો તો 4 × 2 = 8, પણ કેવા? માઇનસ 8x². હવે કેન્સલ થાય છે, નિશાની નથી થતી, તો નિશાની બદલી કાઢો. માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ, તો 0 + 8 એટલે 8x² ઓછા 7x. ઓકે, હવે અહીં શું છે? એક્સ છે અને મારે લાવવાનો છે 8x² એક્સ છે મારી પાસે અને મારે ખાલી જગ્યા શું લખવું તો મારે 8x² લાવી શકું. તો અહીં શું ગણીશ? 8x. ઓકે, તો પ્લસ 8x. આ 8x જે છે એ બંને સાથે ગુણવાના, એક સાથે પણ અને બે સાથે પણ. તો 8x ને એક્સ સાથે ગુણો એટલે 8x² અને 8x ને બે સાથે ગુણો એટલે માઇનસ 16x. માઇનસ પ્લસ કેન્સલ. માઇનસ 16 + 7, માઇનસ 16 + 7, સોરી પ્લસ 16 + 7, એટલે 16 માંથી 7 જાય તો શું રહેશે? 9x. મોટી સંખ્યા કોણ છે? પ્લસ 16 મોટી સંખ્યા છે અને એની આગળની નિશાની આ ગણવાની છે. આ જે છેલ્લે તમે ચેન્જ કરીને તે ફાઇનલ નિશાની, એટલે 9x + 10. હવે ચેક કરો, જેના વડે તમે ભાગાકાર કરો છો એની ઘાત નાની નથી ને, એટલે x + 2 એ 9x ની ઘાત કરતાં નાની નથી ને, બંને સેમ છે એટલે ભાગ ચાલી શકશે. એટલે પ્લસ 9 વડે તમે ભાગાકાર કરો એટલે 9x - 18. નિશાની બદલો, માઇનસ પ્લસ કેન્સલ. 10 + 18 એટલે શું રહેશે? 28. આમ શેષ શું રહેશે? 28. ભાગફળ શું રહેશે એ જોઈ લો. ભાગફળ તો 4x² લખી દો. ભાગફળ બહુપદી બરાબર 4x² હા, ખાલી આજ તમને જાણ કરવા માટે. ભાગફળ બહુપદી બરાબર 4x² + 8x. ઓકે, સમજ પડી રહી છે? તો વધી આગળ કમ્પ્લીટ કરો આ દાખલો. આવડી જશે, આવડે એવો છે. ચેક કરો, ઉતરતા ક્રમમાં છે. y² માઇનસ 2y² માઇનસ 29y² 29y 42. વાય માઇનસ 3 વડે ભાગતા શેષ શું વધે? શેષ શું વધે એટલે મતલબ છેલ્લે જે વધે છે તે લખી દો, એટલે આ તમે હોમવર્કમાં આરામથી કરી શકો છો. નીચેની બહુપદીઓનો x - 1 વડે ભાગાકાર કરો. આ પણ મારા ખ્યાલથી આવડશે, પણ હું એક કરાવું છું. આ પી ઓફ એક્સ કોના વડે ભાગાકાર કરવાનો છે? x - 1 વડે ભાગાકાર કરવાનો છે. ભાગફળ અને શેષ મેળવો. તો પી ઓફ એક્સ શું છે? x·5 - 1. પહેલાં ચેક કરો, ઉતરતા ક્રમમાં છે તો 5 પછી કઈ ઘાત આવી જોઈએ? 4 ઘાત આવી જોઈએ, તો 0x·4. પછી 3 ઘાત આવી જોઈએ, 0x³ પ્લસ 0x² પ્લસ 0x અને પછી -1 છે.
ओके आ जुओ एक्स नी पांच ओछा एक एम घटता पदों एट के उतरता क्रम में गोठवता अपने जीरो एक्स नी चार जीरो एक्स नो घन जीरो एक्स नो वर्ग जीरो एक्स एड करो छो। हवे तमे आ पद ने सेना वडे भागी नाखो एक्स नी पांच वत्ता चार एक्स नो घन ओछा त्रण सॉरी તેના વડે ભાગી શકીશું આપણે એક્સ ની પાંચ વત્તા જીરો એક્સ ની ચાર જીરો એક્સ નો ઘન જીરો એક્સ નો વર્ગ પ્લસ જીરો એક્સ માઇનસ એક ભાગવાના છે એનાથી એક્સ માઇનસ એક વડે એક્સ માઇનસ એક વડે ભાગવાના છે માટે શું થશે એક્સ ની ચાર વડે એટલે આ કેટલા થશે એક્સ ની પાંચ ઓછા એક્સ ની ચાર તો નિશાની બદલવી પડશે માઇનસ પ્લસ કેન્સલ તો ઝીરો વત્તા એક એટલે શું થશે એક્સની ચાર ચલો હવે ઉતારી દો ઝીરો એક્સનો ઘન આ રીતે કન્ટિન્યુઅસ પદ થશે તો એક્સની એક્સને કેટલા વડે ગુણશો તો એક્સની ચાર મળશે તો એક્સનો ઘન વડે ગુણો આમ પ્લસ એક્સનો ઘન તો એક્સનો ઘન બંને સાથે ગુણાય એટલે એક્સની ચાર માઇનસ એક્સનો ઘન એટલે માઇનસ પ્લસ એટલે ઝીરો અને નિશાની કઈ ગણવાની પ્લસની અહીં જે લાસ્ટ તમે ચેન્જ કરી હતી તો ઝીરો વત્તા એક એટલે એક થશે એક્સનો ઘન અને શું આવશે ઝીરો એક્સનો વર્ગ એડ કરો હવે એક્સ છે ગુણ્યા શું કરીએ તો એક્સનો ઘન થાય તો એક્સનો વર્ગ કરીએ તો પ્લસ એક્સનો વર્ગ અહીં એક્સનો ઘન થશે માઇનસ એક્સનો વર્ગ થશે માઇનસ પ્લસ એટલે ઝીરો પાછા પ્લસ એક તો ઝીરો પ્લસ એક એક જ થશે તો એક એક્સનો વર્ગ અહીં એડ કરું છું અને ઉતારવાનો શું છેદમાં નીચે ઝીરો એક્સ હવે એક્સ છે અને મારે એક્સ સ્ક્વેર લાવવો છે તો કેટલા ગુણીશ એક્સ વડે ગુણીશ એક્સને બંને સાથે ગુણો એક્સને એક્સ સાથે અને એક્સને માઇનસ એક સાથે તો એક્સ સ્ક્વેર માઇનસ એક એક્સ માઇનસ પ્લસ એટલે પાછું શું વધ્યું ઝીરો પ્લસ એક એટલે એક જ થશે પણ શું એક્સ અને માઇનસ એક આમ એક્સ માઇનસ એકને સેના વડે ગુણશો એક વડે તો શું થઈ જશે એક્સ ઓછા એક આમ નિશાની બદલી કરો માઇનસ પ્લસ તમે જોઈ લો શેષ શું મળ્યું ઝીરો ઝીરો ઓકે તો આ રીતે આખો ભાગાકાર નીચે લખી દો આમ ભાગફળ બહુપદી શું હશે તો આજે આખી બહુપદી છે એ લખી દો ભાગફળ બહુપદી અને શેષ બહુપદી શું હશે ઝીરો શેષ બહુપદી ઝીરો થશે હવે આ તો તમને બધાને આવડે એ વાત આ પણ તમારું હોમવર્ક રહેશે વધુ દાખલા છે પણ વધુ પ્રેક્ટિસ કરવા માટેના દાખલા છે એટલે ફરજિયાત કરવું જરૂરી છે ઓકે આવડી જાય એવા છે તો કમ્પ્લીટ કરશો આ હોમવર્કમાં રહેશે આ એક સરસ છે જો જો પી એક્સ આખી બહુપદી છે ને આના વડે ભાગવામાં આવે તો શેષ બહુપદી શું હોય આવડે કે ના આવડે પી એક્સને પી ઓફ એક્સ ને એક્સની ચાર માઇનસ ચાર એક્સનો ઘન પ્લસ ત્રણ એક્સ ઓછા એક ને શેના વડે ભાગવાનો છે ડી ઓફ એક્સ હા બરાબર એક્સ પ્લસ બે વડે ભાગવાનો છે તો એનાથી કોઈ લેવા દેવા નથી આપણી જે રીત છે તે જોઈ લો ચાર ઘાત ત્રણ ઘાત પછી કઈ ઘાત હોવી જોઈએ બે ઘાત પણ નથી તો શું લખી દેજો ઝીરો એક્સનો વર્ગ લખજો પ્લસ ત્રણ એક્સ ઓછા એક અને પછી આના વડે ભાગાકાર કરજો એટલે એ થઈ જશે તમારું શેષ બહુપદી એટલે આ તમને આવડે એવો છે હોમવર્કમાં કરી શકશો હવે આ એક સરસ દાખલો છે જો પી ઓફ વાય બાર વાય નો ઘન માઇનસ ઓગણચાલીસ વાય સ્ક્વેર પ્લસ પચાસ વાય પ્લસ સત્તાણું માં શું ઉમેરવામાં આવે ઉમેરવામાં આવે શું ઉમેરવામાં આવે એ પછી જોઈશું છોડો મળતી બહુપદી વાય પ્લસ વન વડે વિભાજ્ય હોય બહુપદી વાય પ્લસ વન વડે વિભાજ્ય હોય એટલે કે જે આ પી વાય છે પી ઓફ વાય છે વાય પ્લસ વન વડે વિભાજ્ય હોય તો એવું શું ઉમેરશો આમાં તો એ વિભાજ્ય થઈ જાય એનો મતલબ શું કરજો સાંભળી લો આ જે પી ઓફ વાય છે ને એને વાય પ્લસ વન વડે ભાગી નાખો અને છેલ્લે શેષ જો સાંભળી લેજો શેષ શૂન્ય મળી જાય તો સમજી લેવાનું કે કશું જ ઉમેરવાની જરૂર નથી કારણ કે શેષ જ ઝીરો છે
અને સેલ્સ ઝીરો હોય તો કઈ જ ઉમેરવાની જરૂર નહીં, પણ જો કોઈ વધે તો એનાથી વિરોધી સંખ્યા તમે ઉમેરી દેજો, તો શેષ શૂન્ય થવી જોઈએ. કારણ કે શું લખ્યું છે, વિભાજ્ય ક્યારે બને, કે વિભાજ્ય ત્યારે જ બને કે જ્યારે તમે ભાગાકાર કરતાં શેષ શૂન્ય આવે. ભાગાકાર કરતાં મળતી શેષ જો શૂન્ય આવે તો તે સંખ્યા શું છે, વિભાજ્ય છે એવું કહી શકાય. એટલે અહીં સૌથી પહેલાં તમારે ભાગાકાર તો કરવાનો જ છે. 12y^3 નીચે ઉતાર દો તો આ માઇનસ વાય છે, વાય છે મારે ગુણ્યા શું કરવું, તો માઇનસ 51y^2 આવે, તો માઇનસ 51y ગુણ્યા 3 બદલાશે. તો આ કેટલા થશે, 50 + 51 એટલે 101y. હવે શું આવશે, 97 નીચે ઉતાર દો, 97 તો હવે વાય છે અને 101y છે, તો કેટલા વડે ગુણીશ, 101 વડે ગુણીશ, તો 101 ને વાય સાથે ગુણીશ, બરાબર. આ તો શું થશે, 101y + 101 × 101, તો આ થઈ જશે માઇનસ, તો 97 માઇનસ 101 જાય, તો શેષ શું હશે, અહીં લખ્યું છું માઇનસ 4. મેં તમને પહેલાં જ કીધું, ક્યારે વિભાજ્ય છે એવું કહેવાય, જ્યારે શેષ શૂન્ય મળે ત્યારે વિભાજ્ય છે એમ કહેવાય, બરાબર. પણ અહીં શેષ શું આપણને મળી, માઇનસ 4. તો હવે તમે જાતે વિચારો, માઇનસ 4 તમે શું ઉમેરી દેશો તો 0 થઈ જાય, માઇનસ 4 શું ઉમેરશો તો જવાબ 0 થઈ જાય. તો વિચારો, તો માઇનસ 4 પ્લસ 4 ઉમેરતા 0 થઈ જાય, એનો મતલબ શું નીચે જવાબ લખશો, આ બહુપદીમાં પ્લસ 4 ઉમેરવામાં આવે તો બહુપદી y + 1 વડે વિભાજ્ય બનશે, બરાબર. જ્યારે એવું પૂછે શું બાદ કરવામાં આવે, શું ઉમેરવામાં આવે, તો વિભાજ્ય બને તો ભાગાકાર કરી દેવાનો. અને શેષ તમને એવું કીધું શું, આમાં ધારો કે એવું કીધું શું ઉમેરવામાં આવે એવું કીધું છે, પણ તમને એવું કીધું શું બાદ કરવામાં આવે, માઇનસ 4 છે, બરાબર. શું બાદ કરવામાં એટલે માઇનસ. હવે તમે મને વિચારીને જવાબ આપો, ક્યારે અહીં 0 થાય, માઇનસ 4 બાદબાકી કરવાની છે મારે, તો અહીં શું લખવું તો 0 થઈ જાય, તો માઇનસ 4, કારણ કે માઇનસ માઇનસ પ્લસ 4 એટલે 0 થઈ જશે. આમ સમજો, બાદ કરવાની કીધી હોત તો માઇનસ 4 બાદ કરવામાં આવે તો શેષ શૂન્ય થાય, એટલે કે વિભાજ્ય થાય, અને જો ઉમેરવાની કીધી તો પ્લસ 4. હા, ધ્યાન રાખજો, આ પણ સેમ છે. ચલો, આ તો ઉતાવળ કરીને હું ગણી નાખું, x^4, ચલો ઉતરતી ક્રમ 0x^3, આ તો થાકી ગયા છો સમજીને, હવે 0x^2 0x અને +85 કોને વડે ભગવાન, x + 3. શું બાદ કરવામાં આવે લખ્યું છે, શું બાદ કરવામાં આવે તો બહુપદી વિભાજ્ય બને. તમારી ચોપડીમાં છે કે નહીં એવું ના જોતા, બસ શીખો મેથ્સ છે. એટલે x^3 બંને સાથે ગુણી નાખો, એટલે x^4 અને x^3 માઇનસ, તો 0 - 3 શું થશે, -3x^3 +0x^3. ઓકે, તો હવે કેટલા વડે ગુણશો, તો x^3 લાવવાનો છે, અને મારી પાસે છે એક્સ -3x^3 લાવવાનો છે, તો અહીં કેટલા વડે ગુણવા પડશે, -3, તો 3 - 3 થઈ જશે, અને x^2 એટલે -3x^2. હવે આ પદ બંને સાથે ગુણો, એક્સ સાથે પણ ગુણો અને 3 પણ ગુણો, એટલે -3x^3 અને 3 -9x^2 એટલે માઇનસ છે એટલે પ્લસ, અને માઇનસ છે એટલે પ્લસ, તો 9 + 0 એટલે 9x^2. હવે કોણ ઉતરશે, 0x. તો હવે તો સિમ્પલ છે, 9x વડે ગુણી નાખો, તો 9x × 9x એટલે 9x × x એટલે 9x^2 અને 9x × 3 એટલે 27x. માઇનસ. હવે અહીં જો 0 અને અહીં શું ગુણાશે, -27. શું ગણાશે, માઇનસ. તો 0 - 27 તો -27x થાય મોટી સંખ્યાની નિશાની, અને શું ઉતારો છો નીચે, 85. તો આ પદને હું જરાક ફરીથી અહીં લખું, -27x + 85. હવે હું શું ગુણીશ,
एक्स साथ शू गुणीश तो माइनस सत्याईस थाय तो माइनस सत्याईस गुणू तो माइनस सत्याईस गुणिया एक्स एट माइनस सत्याईस एक्स અને 27 તરી 81 પણ કેવા માઇનસ 81 આમ આ થશે પ્લસ અને આ થશે પ્લસ ઓકે તો હવે આ કેટલા થશે 166 સરવાળો થશે તો હવે વિચારો મારી પાસે 166 વધ્યા મારે જવાબ 0 લાવવાનો તો શું બાદ કરું તો 0 થઈ જાય એટલે 166 છે જ મારી પાસે શું બાદ કરું એટલે માઇનસ અને હું અહીં શું લખું ખાલી જગ્યામાં તો મારી પાસે જવાબ 0 આવે વિચારી શકો છો તો શું હશે 166 આમ 166 બાદ કરું તો આ જે બહુપદી છે એ વિભાજ્ય બને કોના વડે 100x + 3 વડે ઓકે બસ આ તો તમને આવડશે કેમ આવડશે તે તમને કીધું બે બહુપદીઓનો ગુણાકાર શું છે આ છે એના પહેલા ક્રમમાં ગોઠવી કાઢજો x નો ઘન પછી લેજો x નો વર્ગ પછી -8x -12 x નો ઘન પછી x નો વર્ગ -8x -12 ક્રમમાં ગોઠવી કાઢજો અને એ પૈકી એક બહુપદી છે એટલે ભાગાકાર કરી દેજો બીજું આના વાંચતા સૂચના વાંચવાની જરૂર નથી બરાબર તો આ બહુપદી જે છે મોટી બહુપદીને આ નાની બહુપદી વડે ભાગી નાખજો એટલે જે ઉપર ભાગફળ મળે ને એ તમારી બીજી બહુપદી અને આ તમારું હોમવર્ક આમ તમને કેટલા હોમવર્ક આપ્યા જોઈ લો આ 3 + 1 4 4 ને 1 આ પણ હોમવર્ક છે 5 ને આ 5 10 10 ને 1 11 ઓકે 11 બસ મારે ગલતી નહીં હોય 11 જ દાખલા છે રાઈટ એટલે અહીં આજે આ લેક્ચર પૂર્ણ થાય છે તો તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બાય બાય